અમદાવાદની કેટલીક શાળાઓની બહાર સ્કૂલ રિક્ષામાં મર્યાદા કરતાં વધારે વિદ્યાર્થીઓ જોવા મળ્યા. મિર્ઝાપુર વિસ્તારની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં રિક્ષામાં આવતા બાળકો ક્ષમતા કરતાં વધુ જોવા મળ્યા. 6 વિદ્યાર્થીઓની નિયત સંખ્યા સામે વધુ વિદ્યાર્થીઓને બેસાડાયા. જોકે એબીપી અસ્મિતાનો કેમેરો જોઈ રિક્ષા ચાલકોએ રિક્ષાને દૂર ઊભી રાખી બાળકોને ઉતાર્યા. અમદાવાદ શહેરમાં સ્કૂલ વેન અને રિક્ષામાં સંખ્યા કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવે છે. એબીપી અસ્મિતા રિયાલિટી ચેક કરી રહ્યું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે મિર્ઝાપુર વિસ્તાર છે અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આવેલી છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે જ્યારે એબીપી અસ્મિતા અહીંયા પહોંચ્યું ત્યારે જે રિક્ષાના ડ્રાઈવર છે એ વધારે સંખ્યા હોવાથી વિદ્યાર્થીઓને દૂર દૂર ઉતારી રહ્યા છે અને દૂર ઉતાર્યા બાદ એ બાળકો ચાલતા સ્કૂલે આવી રહ્યા છે. કેમ કે એબીપી અસ્મિતાનો કેમેરો ચાલુ છે, રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. ત્યારે નિયત કરતાં વધારે, એટલે કે જે સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે એના કરતાં વધારે બાળકોને રિક્ષા, સ્કૂલ વેન અને ઇકોમાં બેસાડવામાં આવતા હોવાની હકીકત સામે આવી છે. અહીં શાળાની વાત કરું તો ખાસ વધારે રિક્ષાઓ છે, સ્કૂલ વર્ધી રિક્ષાઓ કે જ્યાં વિદ્યાર્થીઓને ઠૂસી ઠૂસીને ભરવામાં આવ્યા હોય એવા દ્રશ્યો પણ એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા છે. જો કે અહીંયા જ્યારે એબીપી અસ્મિતા પહોંચ્યું ત્યારે આમ જોઈ રહ્યા છો કે રિક્ષા ચાલકો છે એ પણ ભેગા થઈ ગયા છે અને જે લોકો અહીંયા આવતા હોય છે અને બરાબર સ્કૂલની આગળ વિદ્યાર્થીઓને ઉતારતા હોય છે તેઓ હવે આ એબીપી અસ્મિતાનો કેમેરો ચાલુ થયો છે. ત્યારે સ્કૂલની લગભગ અલગ અલગ હિસ્સામાં, એટલે કે ચારેય દિશામાં 100 થી 150 મીટરના અંતે રિક્ષા રોકી અને ત્યાં જ ઉતારી રહ્યા છે અને ત્યાં એમના માણસોને પણ રાખી દેવામાં આવ્યા છે. કેમકે અહીંયા એબીપી અસ્મિતા રિયાલિટી ચેક કરી રહ્યું છે. ત્યારે કેટલાક દ્રશ્યો એવા પણ કેદ થયા છે કે જ્યાં વિદ્યાર્થીઓને રિક્ષાની વાત કરું તો રિક્ષામાં ખાસ 6 વિદ્યાર્થીઓને બેસાડવાની મર્યાદા હોય છે, પરંતુ 6 કરતાં વધારે વિદ્યાર્થીઓ પણ કેટલીક અથવા તો મોટાભાગની રિક્ષામાં જોવા મળ્યા છે. કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દર્શી, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદમાં પણ આ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા.